विद्यार्थी मित्रों, आज आपणे वात करीशुं पन्नालाल पटेले जे वडामणा नवलकथा आपी छे ए एक जानपदी नवलकथा कथा तरीके केटला अंशे योग्य छे। एटले के जानपदी नवलकथाकार तरीके पन्नालाल पटेल पण आपणा एक उत्तम नवलकथाकार छे, एना विशे समीक्षा करीशुं। बीजी रीते ए पण कही शकाय के वळामणा नवलकथामां व्यक्त थयेला ग्राम्य जीवननी चर्चा। तो धरतीना बळोनी सामे માણસના સંઘર્ષનું નિરૂપણ કરતી નવલકથાને આપણે જાનપદી નવલકથાકાર તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં આવી નવલકથાને નોવેલ ઓફ ધ સોઇલ અથવા લોકલ કલર્સ નોવેલ કહીએ છીએ। જાનપદી નવલકથા વિશે ભાનુપ્રસાદ પંડે એવું કહે છે કે પ્રદેશ એટલે કોઈ નિશ્ચિત ભૂમિખંડ, જેમ કે એ સોરઠ હોય, ચરોતર હોય, ભાલ પ્રદેશ હોય વગેરે। સમસ્ત પ્રદેશ જેમાં એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે ઉપસતો હોય અને પ્રાદેશિક નવલકથા કહીએ, જેમ કે મેઘાણીની સોરઠ તારા વહેતા પાણી, અંગ્રેજીમાંથી હાર્ડીએ જે આપી છે ફાર ફ્રોમ ધ મેડ ક્રાઉડ જેવી નવલકથાઓનો અહીં નિર્દેશ થઈ શકે છે। જાનપદીનો ખરો અર્થ તો એક જનપદને કેન્દ્રમાં રાખી સમસ્ત પ્રદેશની સંસ્કારિતા ને વાતાવરણ આલેખતી નવલકથા એવો થાય। પન્નાલાલની મળેલા જીવ જોગીપુરા અને ઉધડિયા એ બે ગામને કેન્દ્રમાં રાખતી છતાં પ્રાદેશિક અંશોને ઝીલતી વિશિષ્ટ કૃતિ બની રહે છે। અંચલ એટલે તો છેડાનો પ્રદેશ, આવો અંચલ વિશેષ તો વન, પર્વત કે સાગર તટનો પણ હોય, પણ એટલું જ નહીં, કોઈ મહાનગરને અડીને આવેલા વિસ્તારનો પણ હોઈ શકે। શરત માત્ર એટલી કે ત્યાંના વિશિષ્ટ વાતાવરણના આલેખ સાથે એમાં માનવ્ય પ્રગટી રહેતું હોય। ઝવેરચંદ મેઘાણીએ જે સોરઠ તારા વહેતા પાણી નામની પ્રાદેશિક નવલકથા આપી હતી, પીતાંબર પટેલે આપી છે, ઈશ્વર પેટલીકર, પુષ્કર ચંદરવાકર, ચુનીલાલ મડિયા, જોસેફ મેકવાન, રઘુવીર ચૌધરી વગેરે લેખકોએ ગ્રામીણ સમાજ જીવનને નવલકથાઓમાં આલેખ્યું છે। પન્નાલાલ પટેલ આ પ્રકારની જે નવલકથાઓ છે એમાં એવું કહી શકાય કે પોતે શિરમોર છે। સાહિત્યના ઊંડા અભ્યાસ વગર માત્ર ને માત્ર સ્વકીય અનુભૂતિના બળે પન્નાલાલે માનવીની ભવાઈ, મળેલા જીવ અને વળામણા જેવી નવલકથાઓ આપી, અને આ બધી જ નવલકથાઓ જાનપદી છે। અને એમાં આપણે જાણીએ છીએ કે માનવીની ભવાઈ એમની શ્રેષ્ઠ જાનપદી નવલકથા તરીકે ગણાય છે। હવે ગ્રામ જીવનની નવલકથા વિશે વાત કરીએ કે વળામણા જે નવલકથા છે એમાં પન્નાલાલ પટેલે ગ્રામ જીવનના પરિવેશનું બળકટ નિરૂપણ કર્યું છે। એમાં ઈડર બાજુનો ગ્રામ પ્રદેશ એમણે એમાં જીવંત કર્યો છે। 1940માં આ નવલકથા પ્રગટ થઈ અને નવલકથા છે 130 પાનાની, નાનું કદ અને નાનું માળખું એવું જોઈને ઘણા એને લઘુ નવલ એવું નામ આપ્યું। વળામણા આપણે જાણીએ છીએ એમ પન્નાલાલની પ્રથમ નવલકથા છે, પણ એમાં પન્નાલાલની સર્ગ શક્તિ જોવા મળે છે। ઈશાની ગુજરાતનું જનજીવન આ નવલકથામાં નિરૂપણ પામ્યું છે। જુદા જુદા પાત્રોના મનોભાવો,
એમનો બાહ્ય સંઘર્ષ, એમની વેદનાઓ અને હૃદય પરિવર્તન આ નવલકથાના મુખ્ય વિષયવસ્તુ છે. પન્નાલાલે નવલકથામાં જે ભાષા વાપરી છે એ તળપદી છે. પન્નાલાલ પાસે વાર્તા કહેવાની નૈસર્ગિક પ્રતિભા હતી. ઈડર બાજુનો ગ્રામ પ્રદેશ, એના માણસોની સરળતા, નિખાલસતા, વેરઝેર, દાવપેચ, આ બધામાંથી ઊભી થતી જીવનની જે વક્રતા હતી એને પન્નાલાલે નવલકથામાં સરસ રીતે જીવંત રૂપે નિરૂપિત કરી છે. નવલકથાનો આખો જે પરિવેશ છે એ જોતા આપણને એવું લાગે કે ગુજરાતના ઈશાનિયા ખૂણે આવેલા કોઈ ગ્રામ પ્રદેશની આ નવલકથા હશે. માનવ મનના જે ઊંડાણો છે એને પન્નાલાલે અહીં તાગ્યા છે અને એ બધા જ કારણોસર આ એક રસપ્રદ નવલકથા બની રહી છે. હવે વડામણા એ ગ્રામ જીવનથી ધબકતું એનું કથા વસ્તુ છે અને નાનકડી એવી કલાત્મક નવલકથા છે. આપણે એના કથા વસ્તુ વિશે થોડીક વાત કરીએ કે નવલકથામાં ઝમકુ નામની સુથાર જ્ઞાતિની પરણિત કન્યા બ્રાહ્મણ તલાટીના પ્રેમમાં પડે છે અને દુઃખી થાય છે. એ વખતે એને મનોરદા વાત્સલ્ય ભાવથી બચાવી લઈને સુખી કરે છે. આ પ્રકારનું એક કથા વસ્તુ એમાં આલેખવામાં આવી છે. ઝમકુ એ જમનાની દીકરી છે. એનો પગ કુંડાળામાં પડતા સમાજમાં ઝમકુની સ્થિતિ કફોડી બની જાય છે. એના ઘરના લોકો એને રાખી શકે તેમ નથી. એને આત્મહત્યા કરવી પડે એવી કરુણ પરિસ્થિતિ સર્જે છે. મનોરમુખી ઝમકુની આ જે કહેવાય ને કે પારકી પંચાત એમાં પડે છે અને ઝમકુને પછી એવું નક્કી કરે છે કે એને વેચીને ઠેકાણે પાડી પૈસા કમાવી લેવા. પછી મનોરદા ઝમકુને મંદિરમાં ચારેક દિવસ માટે રાખે છે અને પછી મનોરમુખી અને એને અમદાવાદ લઈ જાય છે. અમદાવાદમાં એક ધર્મશાળામાં બંને ઉતરે છે. ઝમકુને કંઈ ખાવાની ઈચ્છા થતી નથી, એને તો ફક્ત રસ છે અમદાવાદ જોવામાં. એ અવારનવાર વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક રડ્યા કરે છે, ઘરે પાછા જવાની હઠ કર્યા કરે છે. મનોરમુખી અમરસિંહને મળીને ઝમકુને વેચવાની ગોઠવણ કરે છે. ઝમકુના વ્યક્તિત્વની નિર્દોષતા જોઈને મનોરમુખીને પોતાની મૃત પુત્રી યાદ આવે છે અને એમનું કઠોર હૃદય પીગળી જાય છે. એટલે અમરસિંહ જેવા દલાલ સાથે સોદો કરવામાં મનોરમુખી અવઢવમાં મુકાય છે અને ઝમકુને વેચતા નથી અને પોતાના ખર્ચે પુત્રીને વળાવતા હોય એમ એમના ઘરે લાવીને રંગે ચંગે ઝમકુના પોતે વળામણા કરે છે. આટલું છે એનું કથા વસ્તુ. હવે એમાં જે આખી વાતાવરણ છે, જે ભાષા છે એના વિશે વાત કરીએ તો નવલકથામાં ઝમકુ મનોરદા બેચર કાળુ બેચરની પત્ની છે, મનોરદાની પત્ની છે, અંબા જમના ધૂળો વીરો ધનો માધુ વગેરે જુદા જુદા પાત્રોનું નિરૂપણ થયું છે. આ પાત્રો પણ ગ્રામીણ ધરતીના જ છે. પન્નાલાલ પણ આવી જ જિંદગીથી એ સમાજના જે ગમો અણગમો છે રીત રિવાજોથી પરિચિત હોવાથી એ આ નવલકથામાં ગ્રામ જીવનને સરળતાથી આલેખે છે અને ક્યાંય નવલકથામાં કોઈ પણ જગ્યાએ કૃત્રિમતા જોવા મળતી નથી. નવલકથાના આરંભમાં જ પન્નાલાલે શિયાળાની રાત્રિનું સુંદર વર્ણન કર્યું છે. આ વર્ણનમાં ગ્રામ જીવનનું વાતાવરણ અંકિત થયેલું છે. પાત્રોની જે બોલચાલની ભાષા છે એ તળપદી છે અને જીવંત લાગે એવી છે.
મનોરદાની પત્ની મનોરદાને કહે છે કે આપણે થોડાક એની જે ભાષા છે એના થોડાક નમૂના જોઈશું. મનોરદાની પત્ની મનોરદાને એમ કહે છે કે આ તમારી શકલ તો જુઓ, વેરો ભરવા તો વહુની હાંસળી ગીરો મેલી આવ્યા છો ને પાછા સફાઈ શું કામ હાંકો છો? મહિના કેળે આવશે ત્યારે માને જવાબ શો આપશો? બહેચર એની માને સમજાવવા મથે છે ત્યારે પણ તળપદી ભાષાનો સ્પર્શ ખીલી ઉઠે છે. એ જોઈએ કે બહેચર એની માને શું સમજાવે છે. આ તે પૂછવાની કાંઈ વેળા છે માં? ઠીક કહું છું હો માં, આ ઓણા ઘરમાં દેવતા મેલીને હેંડ્યો જઈશ હો, મને ન અકળાવ. ઠીક કહું છું. અહીં જુઓ કે ગ્રામ્ય ભાષા કેવી છે. મનોરદા અમદાવાદથી ઘરે આવે છે ત્યારે પત્નીને કહે છે કે બામણને પેટીયું આલજે ને આબરૂભેર ઘેર લાવ્યો. મનોરમુખીની પત્નીની વાણીમાં પણ લેખકે જે ભાષા પ્રયોજી છે એ ધ્યાન ખેંચી એવી છે અને કહે છે કે મા બાપનું નખો જ જાય તે એવા ઠેકાણે નાખી કે ન કોઈ દી દન હરખીને કંઈ પહેરવા ઓઢવા મળ્યું કે ન નિરાતે ખાવા મળ્યું. પછી એવું કહે છે કે તમારે ઠેકાણે તો બીજો કોઈ હોત તો અત્યાર લગીમાં તો સોનાના નળિયા કર્યા હોત, નહીં ભાળ્યા હોય પંચાતિયા. આ પેલા જગાડોહાએ પટલાઈ તો કરી આખા 10 વર્ષ, પણ જોયું ને છોકરાના છોકરાએ ખાતે ન ખૂટે એવું કરી ગયો, એનું નામ તો પટલાઈ કરી કહેવાય. એટલે નવલકથામાં સમાજની જે તે સમાજની જે લોકબોલી છે એ પન્નાલાલે સરસ રીતે જીવંત રીતે એમાં આલેખી છે. હવે એમાં જે રીત રિવાજો છે એનું પણ સારું એવું વર્ણન થયેલું છે અને એ દ્વારા ગ્રામ જીવનનું વાતાવરણ જે છે એ સજીવ બની રહે છે. બેચણને દંડ કરવા નાતનું પંચ ભેગું થાય, પંચાતિયાઓને પાઘડી પહેરાવવામાં આવે, દીકરીના વળામણા કરાવાય, વળામણા વખતે નવું ગવન, સાચી ગજિયાણીનું કાપડું પહેરાવાય વગેરેનું જે કંઈ વર્ણન છે એ આ નવલકથામાં સરસ રીતે નિરૂપણ પામ્યું છે. અને આ પ્રકારના જે નિરૂપણો થયા છે અને એમાંથી જ ગ્રામ જીવનનું ચિત્ર ઉપસી આવ્યું છે. આ ઉપરાંત પન્નાલાલે આ નવલકથામાં રૂઢિપ્રયોગો, કહેવતો, લોકોક્તિઓનો પણ ઉપયોગ કર્યો છે. કેટલાક એના ઉદાહરણો આપણે જોઈએ કે સાસરે સંપ નહીં ને પિયરમાં જંપ નહીં. બીજું છે ચેંથરાનો વાગ કરવો, ઉલમાંથી ચૂલમાં પડી એમાં શું રંધાણું, આવું પૂન તો કાશીની જાત્રા કરો તોય ન મળે, દુબળો આઢી રોડ પર શુરો, બહુ ડાહ્યું ખરડાય, સહેજ મળ્યા સો દૂધ બરાબર. એટલે આવા પ્રકારના જે કંઈ રૂઢિપ્રયોગો છે કે કહેવતો છે એનો ઉપયોગ પન્નાલાલ પટેલે વળામણા નવલકથામાં કર્યો છે. છેલ્લે એટલું કહેવું કે આખી જે વળામણા નવલકથા આપી છે એમાં પન્નાલાલે ગ્રામ જીવનનું સૂક્ષ્મ રીતે વર્ણન કર્યું છે. એને આ કથાવસ્તુના વર્ણનમાં, સંવાદોમાં, પાત્ર નિરૂપણમાં એમણે જે કંઈ તળપદી ભાષા વાપરી છે એ બળકટ નીવડી છે. જીવનની ગુંચોને અને એના જે ઉકેલોને એમને આખા તળપદા પરિવેશમાં રજૂ કર્યા છે. એમની જે સર્જન શક્તિ છે અને એના પરિણામે વળામણા એક મનોહર કલાકૃતિ જેવી જાનપદી નવલકથા બની રહે છે. છેલ્લે એટલું કહીને વાત પૂરી કરીશું કે ધીરુભાઈ ઠાકર આ નવલકથા વિશે એવું કહે છે કે પન્નાલાલનું આગમન નવલકથાના ક્ષેત્રે ખરેખર મહત્ત્વની ઘટના છે. ગુજરાતી નવલકથાએ ગાંધીયુગમાં સાચો વાસ્તવલક્ષી વળાંક ધારણ કર્યો તે પન્નાલાલથી.
दर्शके देशना सांस्कृतिक प्रश्नों ने व्यक्तिना वितकोना संदर्भ में चर्चा। तो पन्नालाले दूर उभा रहीने मानवीना हैया ने ज बोलवा दीधुं। कशो ढोल चढ़ाव्या वगरना ग्रामवासी अहीं उच्च कोटिना सर्जननी सामग्री बने छे। अने ए जे बाबत छे ए गुजराती साहित्यनी एक नोंधपात्र घटना बनी रहे छे।